गढ़िया ब्रह्म समाज तरफ थी श्रावणी पर्व समूह ज्ञाति भोजन नु એટલે સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ કાર્યક્રમમાં કોવિડ પ્રિકોશન ડોઝ મેજિક શો અને ઘણી બધી વિવિધ ગેમ્સ રાખવામાં આવી હતી। औदीच्य गढ़िया ब्रह्म समाज तरफ थी श्रावणी पर्व उपर स्नेह मिलन समारंभ योजी समूह ज्ञाति भोजन नु आयोजन करवामां आव्युं हतुं। परंतु आ वखते आ स्नेह मिलन समारंभ नु नाम मातृवंदना आपवामां आव्युं हतुं। तेमज आ कार्यक्रम में तमाम महिलाओं नु मातृवंदना तरीके गुलाब नु फूल आपीने स्वागत करवामां आव्युं हतुं। अलग अलग शहरों थी पधारनार महानुभावों ने सन्मानित करवामां आव्या हता। तो बाळकों माटे पण विविध गेम्स राखवामां आवी हती जेमा बंदूक थी फुग्गा फोड़, हाथ में टेटू दोरावो, संगीत खुर्शी अने सौथी वधारे प्रिय बाळको माटे मैजिक शो नुं पण आयोजन करवामां आव्युं हतुं। साथे साथे सर्वे कारोबारी सभ्योए हाथ उपर महादेवना ओमनो टाटू दोरावी ने भगवान प्रत्येनी अपार भक्ति बतावी हती। साथे साथे कोरोना सामे रक्षण मळे एना माटे एएमसीना 7 सहकारथी प्रिकॉशन डोजनुं पण आयोजन करवामां आव्युं हतुं जेथी करीने समाजना लोको सुरक्षित बनी शके। साथे ज आखा गुजरातमांथी नामांकित महानुभावोने आमंत्रित करी तेमनुं सन्मान पण करवामां आव्युं हतुं जेमां खाली वडीलो ज नहीं पण नाना बाळकोए पण उमदा कार्य कर्युं होय एमने पण सन्मानित करवामां आव्या हता अने खुल्ला मंच उपर बोलवानी तक पण आपी हती। ત્યારબાદ પ્રમુખ શ્રી શૈલેષભાઈ જોશીએ સૌના મત સારા હોય કે ખોટા જે પણ હોય એ જાણી અને બને એટલી સહાય કરવાની બાંહેધરી આપી હતી। ઔદીચી ગઢિયા બ્રહ્મ સમાજ કે જેનું શૈલેષ જોશી હાલમાં પ્રમુખ છું, આ અમારો સમાજ 30 વર્ષથી નિયમિતપણે શ્રાવણી પર્વ અને નૂતન વર્ષનું સંમેલન યોજે છે। બધા જાણે છે તેમ વૈશ્વિક મહામારીને લીધે 2 વર્ષથી કોઈપણ કાર્યક્રમ શક્ય નહોતો અને જ્યારે આ વર્ષે શક્ય બન્યો અને શ્રાવણી પર્વનું સંમેલન કરવાની તારીખ નક્કી કરવામાં આવી ત્યારે 21 ઓગસ્ટ આવી। ઔદીચી ગઢિયા બ્રહ્મ સમાજ એ મારા માતૃશ્રી વિજયાબેન જોશીની પ્રેરણા હતી અને 21 ઓગસ્ટ એ તેમની પુણ્યતિથિ છે। તે કારણોસર આ પર્વને શ્રાવણી પર્વ ઉપરાંત માતૃવંદના પર્વ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। માતૃવંદના નિમિત્તે દરેકે દરેક સ્ત્રી, પછી એ 1 વર્ષની બાળકી હોય કે વયોવૃદ્ધ હોય, તેનું અમે એક ગુલાબ આપીને સ્વાગત કર્યું છે। ગુલાબ એટલા માટે કે ગુલાબ પોતે એક પ્રેમનું પ્રતીક છે, શાંતિનું પ્રતીક છે અને કાંટાઓ વચ્ચે રહીને પણ સુગંધ ફેલાવે છે। એ રીતે અમારો સમાજ અને આખો દેશ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી તેની ઉજવણી અમે અહીંયા કરી છે। આ વખતે 3 વર્ષના કાર્યક્રમ પછી પણ જ્યારે આ કાર્યક્રમ થયો ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા છે અને તે બદલ અમે બધા બહુ ખુશ છીએ। અને ઉપપ્રમુખ ચેતનભાઈ વ્યાસે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। સર્વે કારોબારી સભ્યોએ એમના અથાગ પ્રયત્નોથી ખૂબ જ સુંદર ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું। અંતમાં રાષ્ટ્રગાન ગાઈ આ પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી હતી અને પ્રીતિ ભોજન કરી છેલ્લે આઈસ્ક્રીમની મજા માણી સર્વે જ્ઞાતિજનોને હર્ષ સાથે દિવાળીમાં પ્રગટાવીએ એ દીવા ભેટ સ્વરૂપે અપાઈ હતી અને દરેકના જીવનમાં પ્રકાશ ફેલાયેલો રહે એ અભ્યર્થના સાથે કાર્યક્રમ સંપન્ન કર્યો હતો।